के संसार पाप छे, दुख छे अही संताप छे, ओ दुख छे अही संताप छे। बाग जे मान्यो त्यां आग में जोई, मृग जड़ पाछड़ जिंदगी खोई, समझायु सत्य के स्वप्न समान छे संसार आखो। लाग्यो मन संयम नो रंग रोम रोम मा, लाग्यो मन मुक्ति नो नाद अंग अंग मा। पाषाण राशि नो संचय करे ते संसारी, रतन राशि नो संचय करे ते संयमी। एक द्वीप ऊपर पर्वत जेवा मोटा मोटा बे ढगला हता, एकनू नाम रतन राशि अने बीजानू नाम पाषाण राशि हतु। आ द्वीप पर जनार कोई पण व्यक्ति बे माथी मन फावे ते ढगला माथी जितला कोथड़ा भरवा होय तितला भरी सके तेवी स्वतंत्रता हती। पण ते कोथड़ा भरी ने कोई मानस द्वीप माथी बाहर निकळवाना दरवाजे पासे आवे त्यारे त्या उभेलो एक विक्रांत अने बिहामणो चौकीदार तेना कोथड़ा तपासे। कोथड़ा माथी जो पथरा भरेला होय तो त्याज फेंकावी दे, एक पण पत्थर नो टुकड़ो लई जवा न दे। पण कोथड़ा मा जो रतन भरेला होय तो खुशी थी बाहर लई जवा दे, एक बे नहीं पण भेगा करेला बद्दा रत्नो लई जवा दे। आ विचित्र द्वीप इटले मनुष्य लोक, અહીં ધનનો પણ સંચય થઈ શકે છે અને ધર્મનો સંચય પણ થઈ શકે છે। દ્વીપના દરવાજે ઉભેલો મૃત્યુ નામનો ચોકીદાર પાષાણના કોથળા એટલે કે ધનને બહાર લઈ જવા દેતો નથી, પણ રત્નનો એટલે કે ધર્મનો સંચય કરેલો હોય તેને તે લઈ જતા અટકાવી શકતો નથી। પણ આશ્ચર્ય અને આઘાત ઉપજાવે તેવી બાબત એ છે કે આ દ્વીપમાં આવનારા મોટાભાગના મનુષ્યો આખી જિંદગી પથરા ભેગા કરી કરીને થાકી જાય છે અને છેલ્લે બધાએ પથરા અહીં છોડીને રડતા રડતા અહીંથી રવાના થાય છે। અત્યાર સુધી ભલે આપણી આંખો બંધ હતી પણ આજથી જ આપણે આપણી આંખો ખોલીએ, સંસારની વાસ્તવિકતાને સમજીએ અને પથરાઓ છોડીને રત્નો ભેગા કરીએ, ધનની આંધળી દોટ છોડી ધર્મમાં આગળ વધીએ। કારણ કે અહીંથી વિદાય થતા બીજું બધું જ અહીં છૂટી જશે, માત્ર કરેલો ધર્મ જ સાથે આવશે। ક્રિકેટની મેચ રમતા બેટ્સમેનને ખબર નથી હોતી કે કયો બોલ તેનો લાસ્ટ બોલ હશે, તેમજ લાઈફની આ મેચમાં કોઈને જ ખબર નથી કે કયો શ્વાસ એનો છેલ્લો શ્વાસ હશે। કોઈ પણ દિવસ એના જીવનના કેલેન્ડરનું લાસ્ટ દિવસ હોઈ શકે છે, તેથી જ કોઈએ જિંદગીને ચાર દિવસનું ચાંદળનું કહ્યું છે। મૃત્યુ ના ગમે તે પડે થનારા અનિવાર્ય આગમનના કડવા સત્યને આપણા ગળે ઉતારવા જ્ઞાનીઓએ તો ખૂબ જ પ્રયત્નો કર્યા છે, પણ એક વિજ્ઞાનીએ પણ એક ટૂંકો દોડાવ્યો। અમેરિકાના ફિલિક્સ મેયર નામના એક વિજ્ઞાનીએ ES-1880માં એક વિચિત્ર ઘડિયાળ બનાવી। આ ઘડિયાળ 28 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હતી, આને બનાવતા તેને 10 વર્ષ લાગ્યા હતા। આ ઘડિયાળમાં 1 કલાક ઉપર 15 મિનિટ થાય ત્યારે ધાતુનું બનાવેલું એક નાનકડું બાળક બહાર આવે અને ટકોરો વગાડે। 30 મિનિટ એક ધાતુ નિર્મિત યુવક ટકોરો વગાડે, 45 મિનિટે એક વૃદ્ધ ટકોરો વગાડે। જીવનની ક્ષણભંગુરતા અને મૃત્યુના અનિવાર્ય આગમનને સૂચવતા તે વિજ્ઞાનીનો પ્રયોગ નિહાળીને પણ મૃત્યુ માટે કોઈ જાગૃત બન્યું હશે કે નહીં તે મોટો પ્રશ્ન છે। બાળ, યુવાન, વૃદ્ધ, ફરી જન્મ, ફરી મરણ, આવા જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા પ્રભુના સંયમ પંથે ચાલ્યું, મૃત્યુનું જ કાયમી મૃત્યુ કરવા દૃઢ સંકલ્પ કરી સંયમ પંથે ચાલીએ અને સંયમ પંથે ચાલીએ।